હેલો ફ્રેન્ડ્સ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ સહિત વિદ્યુત ક્ષેત્રને તેની ક્ષેત્ર રેખાઓનો અભ્યાસ કરી ચૂક્યા બરાબર ત્યાર પછી ફ્લક્ષ વિશે પણ થોડીક ચર્ચા કરી ચૂક્યા આજે આપણે ભરવાનું છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલ રાખેલી હોય બરાબર ડાયપોલના આપણે બે કેસ જોઈ ગયા હતા કે ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હવે ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્ર હોય બરાબર કે ડાયપોલને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે એના પર શું ઇફેક્ટ થશે તે જોવાનું છે ક્લિયર શું છે તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ શોધવાનું છે ક્લિયર તો આપણી પાસે આવું ડાયગ્રામ છે કે આ પ્રમાણે આપણને સિચ્યુએશન આપેલી છે ક્લિયર કે જેમાં બે અલગ અલગ પ્રકારના વીજભાર છે દાખલા તરીકે આ પ્લસ વીજભાર છે એટલો જ વીજભાર માઇનસ છે બરાબર એક ડાયપોલ જ આપેલી છે ક્લિયર ના બીજી વસ્તુ શું છે કે આ જે લાઇન રહી બરાબર ઈ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ક્લિયર આ જે લાઇન રહી આ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કઈ ડાયરેક્શનમાં છે તો આને આપણે એક્સ દિશા ધારી લઈએ બરોબર અને આપણે દિશા ધારી લઈએ તો આ દિશામાં એનો અર્થ એવો થયો કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ રહ્યું બરોબર એ ઉપરની દિશામાં છે ક્લિયર ને તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ ક્યાંથી ક્યાં હોય તો કે પોઝિટિવથી નેગેટિવ તરફ જતું હોય બરાબર ને તો એનો મતલબ એમ થયો કે નીચે પોઝિટિવ હશે બરાબર પ્લસ ચાર્જ રાખ્યો હોવો જોઈએ ઉપર ક્યાંક પોઝિટિવ જાત હશે બરાબર ને એની આપણે ચર્ચા નહીં કરીએ તમને સમજવા માટેનું હતું પરંતુ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે આ ડાયપોલમાં શું અસર થશે એ જોવાનું છે ક્લિયર ને તો દાખલા તરીકે આ ડાયપોલ છે બરાબર આ વચ્ચે ક્યાંક સેન્ટર અહીંયા ક્યાંક આવેલું છે ક્લિયર ને સેન્ટરથી આનું અંતર રહ્યું સેન્ટરથી આ અંતર રહ્યું બરાબર એ એ જેટલું છે બે માટે સમાન છે બરાબર આ એ જેટલું જ છે ક્લિયર આ તો આપણે આગળ ભણી ચૂક્યા છીએ હવે જોવો છે આ સેન્ટર જો હું ફિક્સ કરી નાખું અહીંયા ક્લિયર ને કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમાન છે બરાબર તો અહીંયા તમે આમ ફિક્સ કરી નાખો એનો અર્થ એવો થયો કે આજી બોલ રહ્યો બરોબર આજી જેના ઉપર માઇનસ ક્યુ ચાર્જ રહેલો છે એના ઉપર આ વિદ્યુત ક્ષેત્ર વળે નીચેની બાજુ બોલ લાગશે કે નહીં શું કે કારણ આપણે જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્ર હોય એ કોના દ્વારા ઉત્પન્ન થાય તો કે વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થાય બરોબર ને ડાયરેક્ટ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન ન થયેલું એમદ ક્લિયર તો એનો અર્થ એવો થયો કે અહીંયા ક્યાંક દૂર બરોબર પોઝિટિવ પ્રકારના વિદ્યુત ભાર રહેલા હોવા જોઈએ ક્યાંક ક્લિયર આવી રીતે એવી જ રીતે ઉપર બરાબર આ સિસ્ટમથી દૂર ક્યાંક નેગેટિવ પ્રકારના વીજ ભાર રહેવા જોઈએ આવી રીતે ક્લિયર ને જેથી કરીને આપણને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મળ્યું એમ ગણાય ક્લિયર ને તો આ પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે બીજી વસ્તુ શું છે કે આ જે ભાર રહ્યો નીચે તો પોઝિટિવ છે જેથી કરીને આ જે નેગેટિવ પ્રકારનો ચાર્જ રહ્યો બરાબર ઋણ વીજભાર એના ઉપર નીચેની બાજુ બળ લાગશે કેટલું લાગશે તો કે માઇનસ ક્યુ ટાઈમ્સ ઈ જેટલું ક્લિયર ને સેમ વસ્તુ આના ઉપર થશે તો જે બાજુ નેગેટિવ ચાર્જ હશે તો કે ઉપરની બાજુ નેગેટિવ ચાર્જ છે એ ડાયરેકશનમાં એ બાજુ આના ઉપર બળ લાગશે ક્લિયર કેટલું લાગશે તો કે ક્યુ ટાઈમ સી કેવું આવશે પોઝિટિવમાં શું કામે કારણ કે ધનવિદ્યુત ભાર ઉપર લાગે છે આ નેગેટિવમાં શું કામે નેગેટિવ અથવા તો ઋણી વિદ્યુત ભાર ઉપર લાગે છે બરાબર બે અલગ અલગ દિશામાં લાગે છે ક્લિયર તો આ પ્રમાણે ડાયપોલ ઉપર વિરુદ્ધ પ્રકારના બળ લાગે છે એનો મતલબ એમ કે બળ યુગ્મની રચના કરે છે અગિયારમાં ધોરમાં ભણી ગયા કે બળ યુગ્મ થાય શું કોમન પોઈન્ટને અનુલક્ષીને બે વિરુદ્ધ બાજુ બળ લાગતા હોય બરાબર ને સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય ક્લિયર ને આ પ્રકારે બળ યુગ્મ લાગે છે બળ યુગ્મ દ્વારા શું ઉત્પન્ન થાય ટોર્ક ઉત્પન્ન થાય ક્લિયર ને અથવા તો સિમ્પલી એમ કહી દો કે આમાં ટોર્ક ઉત્પન્ન થાય છે શું કામ કારણ કે આ કોમન પોઈન્ટ ઉપર આ ફરવા મનશે બરાબર ને આપણે ફિક્સ પોઈન્ટ ધેરો હતો ને અને આપણે મેં આ દાખલા તરીકે આ જે રોડ હોય બરાબર આને મેં આ બાંધી દીધા બે આ બે હતા વિદ્યુત ભારને એને મેં એક જડિત સળિયા વડે બાંધી દીધા પછી આમાં રાખવામાં આવે તો એનો મતલબ એમ થયો કે હવે તો આમ કે ભાગવાન નથી દૂર નથી જવાના ક્લિયર ને હવે જો એ સળિયાને હું બાંધી દઉં અને ફિક્સ કરી દઉં એક પોઈન્ટ વચ્ચેનો પોઈન્ટ મુવેબલ હોય પરંતુ ફિક્સ હોય બરાબર પોતાની જગ્યાએ ફરી શકે પણ હાલી ઓમ ચલી ન શકે બરાબર ઉપર નીચે બીજી ડાયરેક્શનમાં ક્યાંય ફરે નહીં પણ પોતાની આક્સેસ ઉપર ફરી શકે ક્લિયર ને તો જેથી કરીને આના ઉપર નીચે બળ લાગશે આની ત્રીજી આર છે બરાબર ને તો આ આપણું સેન્ટર પોઈન્ટ થઈ ગયું કે નહીં ક્લિયર આપણું શું થઈ ગયું સેન્ટર પોઈન્ટ થઈ ગયું ઓને અનુલક્ષીને આ નીચે ફરવા મળશે બરાબર ભ્રમણ કરશે એક પ્રકારે એમ ક્યો તો પણ આ લે ક્લિયર ને તો આવી રીતે આ ફરશે મુવમેન્ટ કરશે આ ભાગ અહીંયા આવશે આ ભાગ એટલો જ ભાગ ઉપર આવશે ક્લિયર ને એટલે ડાયપોલ રે ડાયપોલ એક પ્રકારે હવે ગોળ ફરવાનું ચાલુ કરશે ક્યાં સુધી કે જ્યાં સુધી સંતુલિન અવસ્થા પ્રાપ્ત ન કરે એનો મતલબ એમ થયો કે આ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ આ વિદ્યુત ભાર ઉપર લાગતા બળ જેટલું જ ન થાય ને વિરુદ્ધ દિશામાં ત્યાં સુધી શું કેવા માંગુ છું કે આ તો વિરુદ્ધ છે જ પણ વચ્ચે ટોર્ક લાગે છે ને પરંતુ જો આ બે ગોળા અહીંયા અવતાર્યા હોય દાખલા તરીકે આ બે ગોળા ઉપર આવતાર્યા હોય તો હવે જોવો જોઈએ શું થશે તો કે આને પરફેક્ટ નીચે છે અને આને પરફેક્ટ ઉપર ખેંચશે એનો મતલબ એમ થાય કે હવે મુવમેન્ટ થશે નહીં આ બંધ થઈ જાય અહીંયા આવીને ઉભું રહી જાય તો ક્યાં ઉભું રહ્યું જોવો જોઈએ તો કે વિદ્યુત ક્ષેત્ર સમાંતર દિશામાં ઉભું રહી ગયું કે નહીં ક્લિયર ને કે આ શું છે કે આપણી પાસે પેલા શું હતું આને આપણે હવે પૂછી નાખીએ ક્લિયર તો આપણી પાસે પેલા કેવો કેસ હતો સિમ્પલ કેસ હતો કે નહીં આવી રીતે આ સિચુએશનમાં આપણું પેલા ડાયપોલ જે જેવું મૂકવામાં આવ્યું અથવા તો વિદ્યુત ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું ને તો આ ભાગ ઉપર આવતો રહ્યો ધીમે ધીમે આમ આમ શિફ્ટ થવા માંડ્યો આ ભાગ નીચે શિફ્ટ થવા માંડ્યો ક્લિયર ને જેથી કરીને જે ગોળા હતા બરોબર એ હવે ઉપર આવી ગયા ક્લિયર ને આવી રીતે અહીંયા આવતો રહ્યું આ એટલો જ ગોળો મૂવ કર્યો અને નીચે આવતો રહ્યો આવી રીતે અહીંયા ક્લિયર ને બરોબર ને આ પોતાની ધરીને આજુબાજુ ફરી ગયો આમ ક્લિયર તો એનો અર્થ એવો થયો કે અહીંયા આવીને ફિક્સ થઈ ગયો તો અહીંયા હતી ને બોર્ડ બોર્ડનો ટોટલ સરળો ઝીરો થવો જોઈએ કેવી રીતે તો કે આ જે ચાર્જ હતો પેલા એની ઉપર નીચે તો બોલ લાગતું તું હવે જોવો જોઈએ આના ઉપર પરફેક્ટ નીચે બોલ લાગે છે આમાં ટોર્ક ઝીરો થઈ ગયો ટોર્ક ક્યારે મેક્સિમમ થાય કે જ્યારે આ જે ત્રીજીયા અહીંથી ત્રીજીયા દાખલા તરીકે એ હતી ત્રીજીયા અને બોડ વચ્ચે કંઈક ખૂણો બનતો હોવો જોઈએ પણ ત્રીજીયા અને બળ વચ્ચે ખૂણો કેટલો બને છે જોવો જોઈએ એકસો એસી ડિગ્રી બને છે ને અથવા તો નથી બનતો ઝીરો ડિગ્રી બને છે એમ પણ કહી શકો ક્લિયર ને જેથી કરીને આમાં ટોર્ક લાગતું બંધ થઈ ગયું ક્લિયર ને જેથી કરીને આ ફરવાનું બંધ કરી નાખ્યું એને ટોર્ક લાગે તો ફરી શકે ટોર્ક જ બંધ થઈ ગયું હે તો આમાં ખાલી બળ લાગે છે બરાબર ને ટોર્ક નથી લાગતું ખાલી બળ લાગે છે કઈ ડાયરેક્શનમાં નીચેની બાજુ એવી જ રીતે આમાં ઉપરમાં ઉપરની બાજુ બળ લાગે છે ક્લિયર ને સમાન મૂલ્યનું તો આપણને ખબર છે કે કોઈ એક પદાર્થ ઉપર અથવા તો કોઈ પણ અલગ અલગ પદાર્થ ઉપર બે અલગ અલગ દિશામાં સમાન મૂલ્યના બળ લાગે ને તો આ પદાર્થ ફિક્સ થઈ જાય બરાબર ને પોતાનું મૂવમેન્ટ બંધ કરી દે આ આમાં જો આ વસ્તુ થઈ જાય ટોર્કમાં અથવા તો આ જે વસ્તુ ડાયપોલમાં ક્લિયર ને તો આના ઉપરથી ગાણીતીય સમીકરણ કેવું બને તો કે આપણી પાસે આ હતી ડાયપોલ ક્લિયર આના ઉપર લાગ્યું માઇનસ ક્યુ ઇ બળ ક્લિયર ને આના આપણે સેન્ટર કહી દીધું તો આથી આ અંતર કેટલું થશે તો કે એ જેટલું તો કોઈ કોઈ પણ પણ એ એક ઉપર લાગતું મૂલ્ય કેટલું હશે તો કે બરાબર શું થાય ક્રોસ એફ થાય ને ક્રોસ એફ ક્લિયર જે આર શું હતો તો કે સેન્ટર થી આ વીજભાર સુધીનું અંતર હતું કેટલું હતું એ

એ આમ છે બરોબર ને બે વચ્ચે ખૂણો રહ્યો આવડવા એ નાઇન્ટી ડિગ્રી છે પેલા સિચ્યુએશન માં ક્લિયર ને તો સાઈન નાઇન્ટી ડિગ્રી ક્લિયર ને બીજી વસ્તુ શું છે કે આ નેગેટિવ છે બરોબર ને તો માઈનસ શું આવશે આ જવાબનો કે ક્યુ ઈ એ ક્લિયર સાઈન નાઇન્ટી એટલે એક ડિગ્રી બરોબર ને તો આપણે ટોર્કનું મૂલ્ય આવી ગયું કોના દ્વારા ઉત્પન્ન થતું તો કે કોઈ ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું ટોર્ક ક્લિયર ક્યુ ઇ એ જેટલું જોવા મળે ક્લિયર ને તો હવે તો આ તો સમાન વિદ્યુત ક્ષેત્ર ધરાવતું હતું હવે સમાન વિદ્યુત ક્ષેત્ર ન હોય તો શું મળે બરોબર દાખલા તરીકે તમારી પાસે આપણી કેસ હતો બરોબર એક કેવો હતો કે ડાયપોલ હતી ડાયપોલ આવી રીતે ક્લિયર ને આવી રીતે આ ડાયપોલ હતી એ વિદ્યુત ક્ષેત્ર કેવું હતું સમાન હતું એનો મતલબ એમ કે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય રહ્યું ને આવી રીતે એ સમાન જ મળશે કેમ ને આવી રીતે કઈ આમ આડાવડું નહીં મળે આમ આમ ત્રુટક રેખામાં નહીં મળે આમ કે એનો મતલબ એમ થયો કે આપણે હવે જો અસમાન સિચ્યુએશન આપ્યું તો શું મળે એનો મતલબ એમ કે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય તો એવા કેસમાં ડાયપોલ ઉપર લાગતું બળ કેવું હશે તો દાખલા તરીકે આપણી પાસે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે બરોબર તો આવી રીતે એ આગળ વધે છે પહેલા એનું બળનું મૂલ્ય મેક્સિમમ હોય ક્ષેત્રનું મૂલ્ય મેક્સિમમ હોય પાછું ઘટે છે બરાબર પાછું આવી રીતે થોડુંક વધે છે તો આ પ્રમાણે તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ક્લિયર એમાં હવે તમે ટોર્કો ડાયપલ મૂકશો દાખલા તરીકે ડાયપલ મૂકી ક્લિયર કે જેનું અંતર હતું ટુ એ બરાબર ને આ સેન્ટરથી અંતર હતું એ આખાનું હતું ટુ એ બરાબર તો આ કેસમાં હવે શું બળ લાગશે કે નહીં લાગે તો ઓબ્વિયસલી વાત છે દાખલા તરીકે આમાં આને થોડુંક ડિસ્ટર્બન્સ દઈશ બરાબર કે થોડોક હમ નીચે બાજુ ધક્કો મારીશ તો શું થશે તો કે વિદ્યુત ક્ષેત્ર ઉપરની બાજુ છે આને હું કહી દઉં પ્લસ ક્યુ આને હું કહી દઉં માઇનસ ક્યુ તો અહીંયા કેવું હોય પ્લસ 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 હશે બધા અહીંયા ઉપર કેવા હશે બધા માઇનસ 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 હશે બરાબર જેથી કરીને માઇનસવાળા રહ્યા એ પ્લસને ઉપર તરફ ખેંચતા હશે અને આ આજી પ્લસવાળા રહ્યા બરાબર નીચે વાળા રહીએ એ માઇનસ નીચે તરફ ખેંચતા હશે બરાબર ઋણું વીજ ભારે નીચે તરફ ખેંચતા હશે તો હવે શું થશે જોવોજી કે આ વીજભાર જો હું અહીં ફિક્સ કરી નાખું આ ડાયપોલનું ફિક્સ કરી નાખું પછી આ વિદ્યુત ક્ષેત્રને સ્ટાર્ટ કરું તો શું આ ગોર ફરશે કે નહીં કોના પર આધાર રાખશે તો કે એ આ જે ડાયપોલ મોમેન્ટ રહી આપણે જોઈ ગયા કે આ ડાયપોલની દિશા કઈ બાજુ હોય તો કે નેગેટિવ થી પોઝિટિવ દિશા હોય એને પી વડે દેખાડાય તો એ પી અને ઈ બરાબર પી અને ઈ વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખશે વચ્ચેના ખૂણા પર આધાર રાખશે શું એનું ટોર્ક ક્લિયર ને પરફેક્ટ આમ દિશામાં હશે તો આના ઉપર ટોર્ક લાગવાનું ચાલુ થશે પરંતુ આગલા કેસની જેમ આમ અલાઇન નહીં થઈ જાય સીધું સીધું જ નહીં થઈ જાય શું કામે કારણ કે જેવો ઉપર જશે ને એમ એના ઉપર ટોર્કનું અથવા તો બળનું મૂલ્ય વધતું જશે શું કામે કારણ કે આટલા ભાગમાં આના ઉપર લાગતું બળ ઓછું છે જેવો આ ભાગ ઉપર જશે ને અહીંયા આવશે ને દાખલા તરીકે આ ભાગને આપણે લખી નાખીએ બરાબર આ ભાગને આ ઉપર વહી ગયો અને એટલો જ ભાગા નીચે આવશે કે નહીં ક્લિયર તો હવે શું થશે તો જોવો જે આ જે ભાગ રહ્યો એ વધારે બળવાળા અથવા તો વધારે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ધરાવતા ક્ષેત્રમાં આવ્યો કે નહીં નીચે ખાઈ એવી જ રીતે ઉપર ખાઈશો એનો મતલબ એમ કે આ ઝડપથી હવે અ આવી રીતે શિફ્ટ થઈ જશે આમ ક્લિયર ને એવી જ રીતે ઝડપથી આવી રીતે શિફ્ટ થઈ જશે એનો મતલબ એમ કે ફટાફટ ભાગશે આપણે કેમ આમાં ધીમે ધીમે ભાગતું હતું આ કેસમાં આ જે વિદ્યુત ભાર રહ્યો આ માઇનસ ક્યુ અને આમાં જે વિદ્યુત ભાર હતો પ્લસ ક્યુ એ હવે ફટાફટ આમ ભાગશે એનો મતલબ એમ કે હવે અલાઇન નહીં થઈ જાય સીધી ફિક્સ રેખામાં ઊભો નહીં રહી જાય થોડોક બહાર નીકળી જશે ક્લિયર ને એનો મતલબ એમ થયો કે આ કેસમાં રહ્યો ને આ વિદ્યુત ભારને જો સંતુલન કરવું હોય ને એનો મતલબ એમ કે મારે અહીંયા બેસાડો હોય ને આવી રીતે મારે બેસાડો હોય ને તો આમાં કંઈક મારે અરેન્જમેન્ટ કરવી પડે અથવા તો ગોઠવણી કરવી પડે તો જ હું આમાં કરી શકું એનો મતલબ એમ કે આ જે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર રહ્યું એમાં કોઈ ડાયપોલને રાખવામાં આવે ને તો એ ડાયપોલ રહી બરાબર એ સંતુલિત અવસ્થા પ્રાપ્ત નહીં કરે જ્યાં સુધી આપણે એને ઇન્ટેન્શનલી ન કરી ખલેલ ન પહોંચાડે ત્યાં સુધી બરાબર ને આપણો જો એવો જ હેતુ હોય કે આને આપણે સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવી છે તો આપણે બહારથી બોલ લગાડવું પડે કે જે કેસ બીજો છે તમારે અત્યારે ભણવાનો નથી પરંતુ આમાં શું છે કે જો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે તમે ડાયપલ મૂકશો તો હવે એ સતત પ્રકારે ફરવાનું ચાલુ કરે છે દાખલા તરીકે તમારી પાસે કંપાસ હોય બરાબર કે જેમાં મેગ્નેટ મીટરની ઓલી નીડલ આવે તમે જોયા આવ્યું હશે કંપાસ બરાબર કે જેના કરી ચુંબકીય ક્ષેત્રનો નોર્થ પોલ અને સાઉથ પોલ આપણે ફાઇન કરી શકીએ બરાબર ને તો એમાં શું થાય કે કોઈ પણ જગ્યાએ છે ને જંગલમાં જાશો ને તો એ કંપાસ ઉપર જશો ને ગોળ ગોળ ફરતો હોય છે ક્યારેક ક્લોકવાઇઝ ફરે બરાબર ઘડિયાળની કાંટામાં ફરે અથવા તો ઘડિયાળની વિરુદ્ધ કાંટામાં ફરશે શું કામે કારણ કે એ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અનિયમિત હોય છે તો સેમ કેસ આમાં થશે કે જ્યારે પણ ક્ષેત્ર અનિયમિત હોય ને તો અમુક વાર ડાયપોલ ફરતી હશે બરાબર અમુક વાર ઉપર જશો ને પાછી ડાયપોલ આવી રીતે ફરતી હશે બરાબર જમણી બાજુ ફરતી હશે ડાબી બાજુ ફરતી હશે આધાર કોના પર રાખશે કે કેવા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર રહેલું છે બરાબર વધુ વિદ્યુત ક્ષેત્ર હોય તો વધુ સ્પીડથી ભાગશે જેથી કરીને આમ ગોલ આટો ફરી જશે બરાબર ઓછું વિદ્યુત ક્ષેત્ર હોય તો આવી રીતે અટકી જશે ક્લિયર ને તો આ હતું અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હવે દાખલા તરીકે તમને આવી રીતે આપેલું હોય બરોબર તો આવી રીતે તમને ડાયપોલ આપેલી છે ક્લિયર તો હવે શું છે તો કે વિદ્યુત ક્ષેત્રોની સમાંતરમાં જ આવી રીતે રાખવામાં આવેલી છે આમ ક્લિયર ને એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્ર એમ જ છે અને એને સમાંતર ડાયપોલ ની દિશા પણ સમાન જ છે ક્લિયર તો આને હું કહી દઉં પ્લસ કહ્યું ક્લિયર ને આને કીધું માઇનસ કહ્યું તો જોવો જી અહીંયા ક્યાં વિદ્યુત ભાર હશે તો કે પોઝિટિવ પોઝિટિવ અને અહીંયા પોઝિટિવ છે બરાબર ને ધન વિદભાર છે અહીંયા હું આમ કરી લઉં કે આ ધન વિજભાર દ્વારા ઉત્પન્ન થતું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એવી જ રીતે અહીંયા નેગેટિવ કરી નાખું બરાબર ને તો જોવો જી મેં અહીંયા શું કર્યું કે અહીંયા અમુક જ જેટલા ધન વિજભાર રાખ્યા અને અહીંયા મેં ઘણા બધા વિદ્યુત ભાર રાખી દીધા બરાબર કેવા છે નેગેટિવ એનો અર્થ એવો થયો કે આજી લાઈન રહી ને આજી લાઇન બરાબર અહીંયા ઓછી લાઈન રહી છે જેમ જેમ હું આગળ વધતો જશ ને એમ એમ મારી લાઈનનું પ્રમાણ વધતું જશે એનો મતલબ એમ કે અહીંથી ક્યાંકથી ને આવી રીતે થતું જશે બરાબર ને અહીંયા લાઈન કેટલી છે ઓછી છે બે જ છે અહીંયા કેટલી છે જોવું છીએ પાંચ છે ને વિદ્યુત ક્ષેત્રની એનો મતલબ એમ કે પ્રબળતા મારી જમણી બાજુ જવું એમ વધતી જશે તો આ એક પ્રકાર કેવો થયો અનિયમિત વિદ્યુત ક્ષેત્રનો થયો કે નહીં ક્લિયર ને કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને રાખવામાં આવે તો આના ઉપર ટોર્ક ટોર્ક લાગશે કે નહીં લાગે તો કે આમાં આના ઉપરથી આપણે કહી શકીએ કે આના ઉપર ટોર્ક નહીં લાગે શું કામે કારણ કે ત્રિજ્યા અને ઈ વચ્ચેનો એંગલ કેવો હોવો જોઈએ પરપેન્ડિક્યુલર હોવો જોઈએ બે એકબીજાથી લંબ અંતરે હોવા જોઈએ બરાબર ને નેવ ડિગ્રીનો ખૂણો બનાવતો હોવો જોઈએ પણ આમાં તો જીરો ડિગ્રીનો બનાવે છે ને શું કામે કારણ કે ત્રિજ્યા જેવો જોઈએ ત્રિજ્યા એ અહીંથી આના ત્રિજ્યા વેક્ટર કહેવાય ને આર કહેવાય એને બરાબર ને એ જ દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર ને એનો મતલબ એમ કે આર પેરેલ ટુ ઈ બરોબર ને આરની દિશા અને એની દિશા સમાન હોવાથી ટોર્ક બનશે આપણું ઝીરો શું આમાં બોલ લાગશે જોવો જોઈએ સરખું તો કે આ બોલ લાગશે બરાબર ને તો એનો મતલબ એમ કે આમાં રેખીય બળ લાગશે કેવું બોલ લાગશે રેખીય એનો મતલબ એમ કે સુરેખ ગતિમાં આપણે કેમ એક જ દિશામાં બળ લગાડતું હોય બરાબર કોઈ પણ પદાર્થ ઉપર તો આમાં રેખીય બળ લાગશે કેવી રીતે તો આ જે પોઝિટિવ ચાર્જ રીએ બરોબર અથવા તો આ ફિલ્ડના કારણે આ પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થયા છે એવું પણ માની શકીએ તો આ જે પોઝિટિવ ચાર્જ આ ડાયપોલના પોઝિટિવ ચાર્જને ધક્કો મારશે એનો મતલબ એમ કે નજીક જશે આમ આવી રીતે ગતિ કરશે બરોબર આ જે વિદ્યુત ભાર રો એ અંદરની બાજુ ગતિ કરશે એટલે એરા વડે દેખાડો એનો મતલબ એમ કે આ વિદ્યુત ભારને દબાણ લાગશે આમ બરાબર આ બાજુથી એવી જ રીતે આ જોવો જોઈએ અહીંયા માઇનસ રહ્યો બરાબર તો આને પણ અંદરની બાજુ દબાણ લાગશે ને કારણ કે બે અલગ અલગ પ્રકારના વિજાતીય નથી બરાબર સજાતીય વિદ્યુત ભાર છે બરાબર અલગ અલગ પ્રકારના નથી જેથી કરીને આના ઉપર પણ અંદરની બાજુ બળ લાગશે તો આ બે ઝડપથી નજીક આવું છે ને બીજી વસ્તુ એ નોટિસ કરવા જેવી છે કે આના દ્વારા આના ઉપર લાગતું બળ રહ્યું ને પોઝિટિવ દ્વારા આ જે વિદ્યુત ભાર રહ્યું એના દ્વારા આ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ને માન લ્યો કે હું કહી દઉં એફ પ્લસ ક્યુ ક્લિયર અને બધા નેગેટિવ દ્વારા આના ઉપર લાગતા બળ ને કહી દઉં એફ માઇનસ ક્યુ તો આમાંથી બળનું મૂલ્ય કોનું વધુ છે તો કે આનું શું કામે કારણ કે આના ઘણા બધા વિદ્યુત ભાર દ્વારા આ એકલા ઉપર બળ લાગે છે જુઓ જી બરાબર ને અને આમાં અમુક વિદ્યુત ભાર દ્વારા જ આના ઉપર બળ લાગે છે જેથી કરીને આ બલ્ડનું મૂલ્ય છે ને વધુ હશે તો આ ભૈર્યે ને આની તરફ વધુ સ્પીડથી ગતિ કરતો હશે ને આ ભાઈ ને બરાબર પોઝિટિવ એ આની તરફ ઓછી સ્પીડથી ગતિ કરતો હશે જેથી કરીને હવે જોવો જે એમાં શું થાય છે તો આપણે આગળ જોઈ ગયા કે ડાયપોલ મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ એ કોના દ્વારા દેખાડે તો કે ડાયપોલ મોમેન્ટ પી ઇઝ ઇક્વલ ટુ હતું ટુ એ ક્યુ ને પીની શું હતું જાય છે ડાયપોલ મોમેન્ટની મૂલ્ય અથવા તો એની પ્રબળતા વધતી જશે બરાબર જેમ જેમ નજીક આવશે એમ અંતર ઘટતું જશે બરાબર અંતર ઘટે તો આપણે આગળ જોઈ ગયા હતા બરાબર આમાં ઇન ધ સેન્સ એવું નથી કરવાનું કે આમાં માની લ્યો કે બે ગુણ્યા એ હતો બરોબર પેલા એ હતો એને એક મીટર ધારી લઉં તો આપણને ટુ ક્યુ મળશે અને જીરો પોઈન્ટ પાંચ મીટર ધારી લઉં તો શું મળશે ખાલી ક્યુ મળશે ને પછીના કેસમાં તો આમાં પી ઘટ્યું તો આ આજી પી ઘટ્યું એ રીતે ઘટ્યું છે હકીકતમાં શું છે જોવો આ જે કેસ રહ્યો બરાબર એ તમારે સમજવાનું છે કેવી રીતે કે જેમ જેમ અંદર આવશે નજીક આવશે બરોબર તો આપણે આગળ જોઈ ગયા હતા કે ક્યુ મેળવવું હોય ક્યુ તો એનું ડાયપોલ મોમેન્ટના છેદમાં હું ટુ એ કરી નાખું તો શું મળશે જોવો તો કે એની વેલ્યુ વધતી જાય બરોબર તો ક્યુ ની વેલ્યુ વધતી જશે ને સોરી એની વેલ્યુ ઘટતી જાય કારણ કે આપણા કેસમાં ઘટે છે ને તો એની વેલ્યુ ઘટતી જશે તો ક્યુ ની વેલ્યુ હોય ને તો એનો અર્થ એવો થયો કે જો અહીંયા બે વસ્તુને નજીક લઈ આવીશ તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધશે શું કામે કારણ કે એકબીજાથી ખૂબ જ નજીક આવે છે ક્લિયર ને જેથી કરીને આપણને ડાયપોલ મોમેન્ટ રે બરાબર આ જ પ્રકારે વધતી જતી જણાશે બરોબર તો આનો ઉપયોગ ક્યાં થશે તો દાખલા તરીકે કોઈ એક તમે સિસ્ટમ આપેલી હોય એમાં એચ ટુ હોય કે એચ સીએલ હોય બરાબર કે જેમાં બે ખાલી એક પોઝિટિવ નેગેટિવ હોય દાખલા તરીકે એચ સીએલ નો અણુ છે બરોબર કેવી રીતે તો દાખલા તરીકે આ એચ હતો બરોબર આ સીએલ હતો તો આપણને ખબર છે કે આ જીર્યું સ્ટ્રક્ચર યુ બરોબર આવી રીતે તમારે દેખાડવામાં આવે કે શું કામ કારણ કે આ જીર્યું બરાબર પોઝિટિવ ક્લાઉડ બનતું હોય કેવી રીતે તો આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એ પોતાની તરફ ખેંચેલો હોય ક્લોરીને ક્લિયર તો એક પ્રકારે ડાયપોલ મોમેન્ટ થઈ ગયા કે નહીં હું આને પૂશ કરીશ આમ બરાબર બે બધું ધક્કો મારીશ બરાબર તો શું થશે હજી આનો જે ઇલેક્ટ્રોન હતો દાખલા તરીકે અહીંયા બેઠેલો હતો તો આની નજીક જશે કે નહીં હજી તો જેમ જેમ હું આમ પુશ કરતો જઈશ એમ એમ આ વધુ પોઝિટિવ બનતું જશે ને એક પ્રકારે અને આ વધુ નેગેટિવ આ વધુ નેગેટિવ બનતો જશે ઇલેક્ટ્રોન નેગેટિવ ક્લિયર જેથી કરીને આના ડાયપોલ મુમેન્ટનું મૂલ્ય વધશે તો મારે આને બ્રેક કરવો હશે બરાબર આના આના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય આને કરવો હોય તોડવો હોય કે આની કોઈ પણ પ્રોપર્ટી જાણવી હશે તો મને આ ડાયપોલ મોમેન્ટ મદદ કરશે ને એટલે ને એટલા માટે આપણે અલગ અલગ પ્રકારના વિદ્યુત ક્ષેત્રમાં આ જે ડાયપોલ મોમેન્ટની વર્ણતુક કેવી છે એને સમજવાનો ખ્યાલ પડ્યો દાખલા તરીકે નો જેટમ હતો બરાબર એને હવે હું આવી રીતે વિદ્યુત ક્ષેત્ર માં મૂકી દઉં પછી આના પર કોઈ એક્સપેરિમેન્ટ કરું ક્લિયર અને પછી આને દબાવીને પાછું એક્સપેરિમેન્ટ કરું તો મને શું રિઝલ્ટ મળે છે બરાબર તો એના ઉપરથી આપણને કંઈક વસ્તુ દાખલા તરીકે આની પ્રોપર્ટી છે બરાબર આને કોઈક વસ્તુને ગરમ કરતા આ કેટલો ઝડપથી તૂટી જાય છે બરાબર બોન્ડિંગ આના ઉપર જે આ જે આ વસ્તુ દેખાડી જાય શું છે આ પ્રકાર બોન્ડ જ છે ને બંધ કહેવાય કેટલા પ્રબળતાથી આ બંધાયેલો છે તો એ કોના ઉપર આધાર રાખશે તો કે આના જે હાઇડ્રોજનમાં જે પોઝિટિવ ચાર્જ હતો અને ક્લોરીનનો જે પોઝિટિવ ચાર્જ હતો એને ક્લાઉડ ઉપર આધાર રાખશે જેમ જેમ આ ક્લાઉડનું માત્રા વધુ પ્રમાણ વધુ તેમ તેમ એના જે બોન્ડિંગ અથવા તોડવું હોય બરાબર અથવા તાપમાન કેટલું દેવું હોય કે જેથી કરીને તૂટી જાય તાપમાનનું પ્રમાણ વધુ આવી કહી શકે ને કે બોન્ડિંગને બી કહી દઉં ઇસ ડાયરેક્ટલી પ્રપોઝન ટેમ્પરેચર ક્લિયર ટેમ્પરેચર જેમ વધારે એમ એનું શું થાય કે એની ડાયપોલ મુમેન્ટ વધારે ક્લિયર ને ડાયપોલ મુમેન્ટ વધારે હોય તો શું થાય કે મારે તોડવું હોય તો વધુ ટેમ્પરેચર દેવું પડે ક્લિયર તો એક પ્રકારે પ્રેક્ટિકલ વસ્તુ હતી તો આ હતું ડાયપોલનું અલગ અલગ વિદ્યુત ક્ષેત્રમાં એક પ્રકારે રૂપાંતર બરાબર ગણિત્ય સ્વરૂપ જોઈ ગયા આપણે તો તમારે એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે કે ડાયપોલ કેવી રીતે સ્ટ્રકચર સમજાવો કે કોઈ પણ વસ્તુને ડાયપોલ હોય એને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે છે ક્લિયર તો તમારે શું એના ઉપર ટોર્ક લાગશે કે બળ લાગશે તો તમારે સિમ્પલી ટોર્ક વિશે જ ચર્ચા કરવાની છે આપણે જે આગળ જોઈ ગયા બરાબર એ પ્રકારે બળની વ્યાખ્યા લાવતો બરાબર બળની વ્યાખ્યા હતી તો એ તમારે લખવાની જરૂર નથી ક્લિયર તો આજે આપણે ત્યાં સુધી રાખશી થેન્ક યુ